राज्य में सतत बीजा वर्षे पण सार्वजनिक पंडाल में योजातो गणेशोत्सव नहीं योजाय। जो कि राज्य सरकारे 4 फूटना माटीना गणपतिनु स्थापन करीने पूजा स्थल विसर्जन माटे मंजूरी आपी, परंतु ते मात्र सोसायटी फ्लेट पोळ के शेरी में ज करी शकाशे। पंडाल में योजाता 600 जेटला गणेशोत्सव आयोजकों ने चालू वर्षे पोलीसे मंजूरी आपी नथी के जाहेरनामुं पण बहार पाड्युं नथी। गणेश महोत्सव एसोसिएशन प्रमुखे कहूं कि 3 वर्ष पहला अमदावाद में 600 जेटला सार्वजनिक गणेश उत्सव योजाता था, तेमज सोसायटी शेरीओ अने पोळो अने घर में लोग अंदाजे 1-1.5 लाख गणेश गणपति स्थापन विसर्जन थतुं हतुं। वधु माहिती साथे जोड़ाई चुक्या छे संवाददाता दर्शल रावल। दर्शल, गया वर्षे पण सार्वजनिक जग्या पर जाहिर में आ रीते पंडाल में गणपति जे स्थापन छे ते करवामां नहोतुं आव्युं, आ वर्षे शुं थशे, लोकोमां केवा प्रकारनी असमंजस? जगदीश, जे प्रकारे कोरोना काळ पહેલાની વાત કરીએ અને પછીની વાત કરીએ, પરિસ્થિતિ એકદમ વિપરીત છે। કારણ કે આ સમય જે હાલમાં ગણેશ પર્વને 19 દિવસ બાકી રહ્યા છે, તે સમય દરમિયાન આજે હોલિવૂડ જ્યાં ગણપતિની મૂર્તિઓ બનતી હોય છે તે જગ્યા ઉપર ખરીદી માટે અને મૂર્તિ બનાવવા માટેના દ્રશ્યો કંઈક અલગ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતના દ્રશ્યો કંઈક અલગ છે। માત્ર ગણતરીની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે અને 4 ફૂટની મૂર્તિ અહીંયા બનાવવા માટે જ્યારે સરકારે એક મંજૂરી આપી છે તેને જોતા મૂર્તિ પંડાલો લગાવતા લોકો મૂંઝવણમાં છે અને તેના કારણે સીધી રીતે વેપાર ધંધા ઉપર પણ અસર પડી રહી છે। મૂર્તિકારો સાથે વાત કરીશું, આપ શું કહે છો, કયા પ્રકારનો માહોલ જે દર વર્ષે હોય છે એની સામે આ વર્ષે? મારું નામ દેવાભાઈ વીરાભાઈ ભાટી છે। અત્યારે આ વર્ષનો માહોલ એટલો છે ને કે જે અમારે ગ્રાહક જોતા હતા ને એટલા નથી આવતા ને, અમુક ગ્રાહક આવે છે એ લોકોને પરમિશન મળી છે કે નથી મળી છે એ તો અમને અત્યારે ખ્યાલ નથી, પણ અમે અમારી રીતે મૂર્તિ બનાવવાનું તો ચાલુ જ છે। લગભગ અમે 500 મૂર્તિ બનાવતા, એની જગ્યાએ 300 જેટલી મૂર્તિ અત્યારે બનાવે ચાલુ છે। અત્યારે ગુલબાઈ ટેકરામાં બધાને રોજીરોટી આમાં ભાગી પડેલા છે। 3 વર્ષથી આમાં અમે આ પીઓપીની મૂર્તિ બનાવતા બનાવતા થાકી ગયા છે। અત્યારે માટીની મૂર્તિમાં કંઈ રહેતું નથી, આમાં વજન એટલો વધી જાય છે અને અમને કંઈ આગળ ગ્રાહકીઓ આવતા નથી, પીઓપીની મૂર્તિ વધારે પસંદ કરે છે। અચ્છા, પીઓપીની મૂર્તિની વાત કરીએ તો કેટલા ફૂટની મૂર્તિની વધારે ડિમાન્ડ હોય છે અને આ વખતે 4 ફૂટની મંજૂરી છે? દર વખતે સરકારે 9 ફૂટની મંજૂરી આપી લીધી, વર્ષોથી ચાલે છે, પણ 2 વર્ષ છે બધા મૂંઝવાણેલા છે, બધાની રોજીરોટી ભાંગી પડેલી છે, લોકો ટોટલ ગુલબાઈ ટેકરાના પીઓપીના જ કારીગર છે, માટીનું કોઈને આવડતું નથી, છતાં 2 વર્ષ છે બધાને રોજગાર ભાંગી પડી ને બધા મૂંઝવાણ છે। અત્યારે બહુ મુસીબત આવી ગઈ લોકો પર કે સરકારને 2 વર્ષથી અમારો ધંધો બંધ છે, કઈ પંડાલને મંજૂરી નથી, કદાચ એટલા માટે તમારે વેપાર ધંધા નથી મંજૂરી અત્યારે 4 ફૂટની આપી, એ બી માટીની આપી, પીઓપીની નથી આપી, તો લોકો મૂંઝવાણા છે કે અમારી રોજીરોટી આપી દે તો સરકારનો ખૂબ ખૂબ આભાર, પીઓપીની છૂટછાટ આપે તો એમ। તમે શું કહેશો, તમારી કેટલી પેઢી આમાં જોડાયેલી? મારી પેઢી 5મી પેઢી છે, દાદા પરદાદાની કરી, બાપુની કરી અને 5મી પેઢી છે। મારું નામ વાલજીભાઈ કાનાભાઈ ભાટી છે। પરમ દિવસે અમારી જોડે મૂર્તિ 4 ફૂટની બનાવું છું પીઓપીમાં, પણ પરમ દિવસે 9 ફૂટની મૂર્તિ છે કરીને 15 ફૂટની સુધી મૂર્તિની પીઓપીની માંગવા માટે લોકો આવેલા છે, પણ અમારી જોડે એ નથી, 4 ફૂટનું મંજૂરી આપેલી છે ને અત્યારે આ માટી મારી જોડે છે, આ માટી તૂટી જાય છે, આ તમારે આગળ જુઓ આ ફાટી બન જાય છે, આમાં પ્રજાપતિ કેમિકલ મિલાવે છે, એ કેમિકલની મૂર્તિઓ નદીમાં પધરાવે એવા પ્રદૂષણ થાય, આ દરિયાના જાગની પીઓપી બને છે એ પ્રશ્ન અહીંયા જગદીશ, જે મૂર્તિ બનાવવાનો છે, મૂર્તિની વેચાણનો છે, કારણ કે હજુ પણ લોકોમાં મૂંઝવણ છે કે જે સાર્વજનિક પંડાલ જે છે તેને મંજૂરી નથી મળતી, તેને જોતા આ જે મૂર્તિ જે વેચાણ થવી જોઈએ તે નથી થઈ રહી, ખાસ કરીને માટીની મૂર્તિને મંજૂરી આપવામાં આવી છે નહીં કે પીઓપીની, એટલે આ બાબતને લઈને આજે હોલિવૂડ જે ગણેશ મૂર્તિ અહીંયા બનાવવા માટે જાણીતી પ્રખ્યાત છે તે જગ્યાના વેપારીઓ તે જગ્યાના મૂર્તિકારો પણ મૂંઝવણમાં છે, વેપારીઓમાં પણ એક રીતની અસમંજસ છે। આભાર દર્શક તમામ માહિતી આપવા માટે।